નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી મોડલ સ્કૂલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલના વિડિયાની અંદર આપણે 10મું ચેપ્ટર આપણે જોઈ રહ્યા હતા, અમારા અંકો ઉમેરો છે ને. કેટલામું પ્રકરણ હતું આપણે? પ્રકરણ 10, અમારા અંકો ઉમેરો. એની અંદર આપણે ગઈકાલના વિડિયાની અંદર આપણે અહીંયા સુધી આપણે ભણ્યા હતા. જો 81 પેજ નંબર આ સરવાળાના જે કાંઈ દાખલા છે એ મેં તમને કરાવ્યા હતા. રકમ આપણને આપેલી હતી, જવાબ આપણને આપેલા હતા. અમુકમાં આપણે રકમ ભેળવી છે અને અમુકમાં આપણે જવાબ પણ શોધ્યા છે. પાછળ હવે પેજ ફેરવો પાઠ્યપુસ્તકની અંદર. તમારે જો અહીંયા ગરોળી અને તેનું ચિત્ર તમને અહીંયા એક આપેલું છે, છે ને આપેલું, જો અહીંયા જોઈ શકો છો, છે આપેલું. ધ્યાન બધાનું અહીંયા રાખવાનું છે. હું પહેલા વાંચું છું, પછી તમને આ ગરોળી જે છે અહીંયા કેવી રીતના છે એની અંદર આપણે દાખલા ગણવાના છે એ આપણે સમજવાનું છે. થોડીક તમારા માટે આ જે દાખલા અહીંયા આપેલા છે એ અઘરા પડશે, પણ એટલા બધા નથી. હું અહીંયા જે સમજાવું એમાં ધ્યાન આપશો તો તમને સમજાઈ જશે. શરૂઆત કરીએ આપણે. એક ગરોળી એક કાણામાંથી બીજા કાણામાં ખસે છે, તે જ્યાં જાય છે ત્યાં કાણામાં સંતાયેલા જીવડા ખાઈ જાય છે. દરેક કાણામાંના જીવડાની સંખ્યા દર્શાવેલી છે. ગરોળી માત્ર લીટી પર જ ચાલી શકે છે. ચિત્રમાંના વાદળી કાણાથી શરૂ કરીને ગરોળી 18 જીવડા ખાવા માટે 3 કાણામાં જાય છે. ગરોળી જે રસ્તો લે છે તે આ છે. જો નીચે તમને અહીંયા ઉદાહરણ પણ આપેલું છે, છે ને આપેલું, એ આપણે અહીંયા શોધવાનું છે. પહેલાં જે અહીંયા ચિત્ર આપેલું છે ગરોળીનું એ હું દોરું છું. આપણે બધા જ દાખલા અહીંયા ગણીએ ત્યાં સુધી અહીંયા રાખશું એટલે તમને સમજાય કે આપણે કેવી રીતના છે એ દોરવાનું છે અને એને સમજવાનું છે. ધ્યાન બધા એ અહીંયા રાખવાનું છે. જુઓ, પહેલા આપણે ગોળ રાઉન્ડ છે એ કરી નાખીએ, અંદરની સંખ્યા આપણે પછી લખીશું. ગરોળીને ખાવા માટે જે અહીંયા લાઈન તમને આપેલી છે એ લાઈનની અંદર જ તે પોતે જીવડા ખાવા માટે જઈ શકે છે. શરૂ કરે છે. સંખ્યા લખી લઈએ. જો તમારે પહેલા ગોળ રાઉન્ડમાં 5 પછી 9 લખેલા છે, સમજાય છે ને બધાને? સમજાવું છું પછી. 0 1 8 3 6 અને 2 અહીંયા જે આ ગોળ રાઉન્ડ આપણને આપેલું છે અહીંયા દાખલા તરીકે ગરોળી છે. તમને લખીને બતાવું છું જેથી તમને સમજાય. તમારે શું કરવાનું છે, ગરોળી જ્યારે જીવડા ખાવાનું શરૂ કરે છે ત્યારે આ આપણે અહીંયા શું દોરેલું છે, લાઈન દોરેલી છે સીધી, છે ને લાઈન દોરેલી સીધી. એ લાઈનની અંદર જ તમારે ગરોળી જે જીવડા ખાય છે એ પોતે આ લાઈન અહીંયા આપણે દોરેલી છે એ લાઈન દ્વારા તે પોતે જઈ શકે. જો એ 9 થી 6 થી 8માં આ બધા શું છે, જીવડા છે. 5 જીવડા છે આ કાણાની અંદર. આ ગોળ રાઉન્ડ કર્યું છે એ શું છે, કાણું છે. એની અંદર આપણે જે આ સંખ્યા લખી છે 5 9 3 8 1 2 અને 6 આ જે કઈ સંખ્યા લખેલી છે એ શું છે, આ કાણાની અંદર કેટલા જીવડા છે, 5 જીવડા છે. અહીંયા 9 જીવડા છે. આ કાણાની અંદર માત્ર 0 છે એટલે કે 1 પણ છે નહીં. અહીંયા 1 જીવડું છે. અહીંયા આ કાણાની અંદર 8 જીવડા છે. સમજાણું ને કેવી રીતના આપણે આગળ વધવાનું છે. હવે તમે અહીંયા ધ્યાન આપો. જુઓ,
અહીંયા નીચે આપણને અમુક એવા દાખલા આપેલા છે, એ દાખલાને આપણે અહીંયા જોવાના છે, સમજવાના છે. અહીંયા ધ્યાન આપશો તો તે ગરોળી કઈ રીતે લીટી દ્વારા ખીનતે પોતે જીવડા ખાઈ શકે છે કાણાની અંદર, એ તમને સમજાશે. ધ્યાન બધાએ અહીંયા રાખવાનું છે કે ચિત્રમાંના વાદળી કાણાથી શરૂ કરી, વાદળી એટલે કે અહીંથી શરૂ કરીને ગરોળી 18 જીવડા ખાવા માટે 3 કાણામાં જાય છે. ગરોળી જે રસ્તો લે છે તે આ છે. જો તમને એક ઉદાહરણ અહીંયા આપેલું છે, કેવી રીતના છે જો શું કીધું છે. આઠ વત્તા એક વત્તા નવ બરાબર 18. એને રસ્તો કી લીધો છે, આપણને ઉપર સ્પષ્ટ સૂચના આપી છે કે પોતે એ 3 ખાનાનો છે એ પોતે ઉપયોગ કરી શકે. એટલે કે 3 ખાના એટલે શું, આ 3 કાણાવાળા જીવડા છે, કોઈ પણ 3. અહીંયા કેટલા આપેલા છે, 1 2 3 4 5 6 7 અને 8 આપેલા છે. વચ્ચે આ નવ આપ્યું છે, એમાં એક પણ આપણે સંખ્યા લખી નથી એટલે ગણવાનું નથી. આ 8 જે કાણા આપણને અહીંયા આપેલા છે, 8 કાણામાંથી કોઈ પણ એ 3 કાણાનો પોતે ઉપયોગ કરી શકે છે. અને એને અહીંયા 18 મેળવા કેવી રીતના એને લીધું છે, જો 8 વત્તા એને 1 કર્યો અને 1 વત્તા એને કેટલા કર્યા, 9 કર્યા. સમજાણો ને, અહીંથી જો લીટી એને દોરેલી છે, પછી અહીંયા પણ એક લીટી કરેલી છે, છે ને કરેલી. 8 વત્તા 1 કર્યો અને 1 વત્તા 9 કર્યા એટલે કેટલા થયા, કેટલા થયા, 18 થયા. જો 8 વત્તા 1, 8 ની અંદર 1 નાખે એટલે કેટલા થાય, 9 થયા ને. 9 ની અંદર 9 નાખ્યા કેવી રીતે, 1 2 3 4 5 6 7 8 અને 9. તો 10 11 12 13 14 15 16 17 અને 18 18 તમને અહીંયા જવાબ આપી દીધો છે ને. અહીંયા ઉદાહરણની અંદર પણ તમને 18 જવાબ અહીંયા આપી દીધો છે. જુઓ છે આપેલું, બધા દાખલાની અંદર તમને જવાબ આપી દીધેલો છે. અહીંયા જે ગોલ રાઉન્ડની અંદર 8 વત્તા 1 વત્તા 9 કરેલું છે, એ સંખ્યા પોતે ગરોળી છે, એ કયા કાણાને પોતે પસંદ કરે છે અને આ જવાબ એ પોતે મેળવે છે, આ એક તમને ઉદાહરણમાં અહીંયા કરીને બતાવ્યું છે. બીજું છે એ હું તમને હવે શીખવાડું છું. જો શું લખ્યું છે જુઓ, અહીંયા નીચે છે ને લખેલું, પોતે હું કે છે, જુઓ અહીંયા 12 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકશે. સમજાણો, 12 જીવડા ખાવા માટે ગરોળી કયો રસ્તો લઈ શકશે. હવે અહીંયા જુઓ તો એને શું કર્યું છે, અહીંયા વત્તા, પહેલા આપણે 3 કાણા આવી રીતના કરી નાખવાના. જવાબ આપણને શું કીધું છે, એને 12 જીવડા ખાવા છે. અહીંયા ગરોળીને કેટલા જીવડા ખાવા હતા, 18 જીવડા ખાવા હતા. કેટલા જીવડા ખાવા હતા, 18 જીવડા ખાવા હતા. એના માટે એને 8 વત્તા 1 વત્તા 9 કર્યું એટલે એને એ રસ્તો એને પસંદ કર્યો એટલે એને 18 જીવડા ખાવા માટે મળ્યા. 8 વત્તા 1 વત્તા 9. જો અહીંયા લીટી આપણે જે અહીંયા કરેલી છે એનાથી નતે આપણે આગળ ચાલીએ છીએ. કીધું છે ને પહેલા આપણને ઉપર સ્પષ્ટ સૂચના આપી છે કે ગરોળીને કાણામાં જીવડા ખાવા માટે આ ગોલ રાઉન્ડ એ કાણા છે, અંદર જે સંખ્યા આપેલી છે જીવડા છે, એ ખાવા માટે અહીંયા જે આપણે લીટીઓ કરેલી છે એ લીટી દ્વારા તે પોતે છે એ જીવડા ખાઈ શકે છે. હવે આપણે 12 જીવડા મેળવવા માટે આપણે શું કરીશું, જો એને શું કર્યું છે કે 3 લીધા છે પહેલા, 3 વત્તા એને 8 કર્યા છે અને વત્તા એને શું કર્યું છે, 8 ને 3 કેટલા થયા, 9 10 ને 11 અને પછી 1 વધ્યો તો 12 થયા. તો એને શું કર્યું, 3 વત્તા 8 કર્યા, 8 વત્તા એને 1 કર્યો એટલે કેટલા થશે, 12 થશે.
કેવી રીતના એ હું તમને સમજાવું છું જો 3 8 1 એને કર્યો છે કેવી રીતે તો આપણે તમે એ સરવાળો કરો 3 8 1 3 ની અંદર 8 ને ઉમેરો તો લીટા પણ કરી શકો 1 2 3 4 5 6 7 અને 8 3 પછી 9 10 11 12 13 14 સોરી 3 પછી કેટલા 4 5 6 7 8 9 10 અને 11 3 ની અંદર 8 નાખ્યા તો કેટલા થયા 11 થયા 11 ની અંદર તમે આ 1 નાખો આપણે આ છેલ્લે આપેલો છે એટલે કેટલા થયા 12 થયા જવાબ આપણને 12 અહીંયા મળી ગયો મળ્યો ને 12 આપણને અહીંયા જવાબ મળ્યો છે મળ્યો ને હવે બીજો દાખલો જોવો નીચે શું કહે છે અહીંયા એને 12 ચીડા ખાવા 71 3 8 1 71 રસ્તો શોધે છે અહીંયા મેં તમને શીખવાડ્યું 3 8 અહીંયા 1 71 રસ્તો એને શોધી લીધો છે હવે આવે છે એને 20 જીવડા ખાવા છે કેટલા ખાવા છે 20 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો પસંદ અથવા લઈ શકશે કયો રસ્તો પોતે લઈ શકશે પ્રશ્નાર્થ હવે તમે અહીંયા જુઓ શું કરવાનું છે ગરોળીને અહીંયા કેટલા કઈ ખાધા છે 18 જીવડા ખાધા છે અહીંયા એને 12 જીવડા ખાવા છે તો આપણે 3 8 1 તમારે કોઈ પણ આડો અવળી સંખ્યા અહીંયા લેવાની નથી 12 ને મેળવવા માટે તમને જે અહીંયા ગોળ રાઉન્ડ અહીંયા આપેલું છે અને ગરોળી વાળું ચિત્ર દોરેલું છે એની અંદરથી જ તમે કોઈ પણ સંખ્યા પસંદ કરો છો એ સંખ્યા પણ કેવી પસંદ કરવાની છે લીટી દ્વારા તમારે છે લીટીથી લીટીથી તમારે છે એ ગરોળી પોતે લીટીમાં તે પોતે રસ્તો શોધી શકે છે હવે વૈશ્વિક જીવડા ખાવા માટે ગરોળી શું કરે છે તો જો અહીંયા તમને અહીંયા સમજાવું છું પેલા ગોળ રાઉન્ડ કરી નાખે ત્રણ કેટલા જીવડા ખાવા છે 20 જીવડા ખાવા છે કેટલા જીવડા ખાવા છે એને 20 જીવડા ખાવા છે હવે 20 જીવડા ખાવા માટે ગરોળી શું કરશે જો એ કેવી રીતના 20 જીવડા ખાય છે 8 વત્તા એ શું કરે છે 9 કરે છે કેટલા કરે છે 9 કરે છે અને એને વત્તા એ ફરી પાછા 3 કરે છે કેટલા કરે છે 8 વત્તા 9 9 વત્તા પોતે કેટલા કરે છે કેટલા કરે છે 3 કરે છે કેવી રીતના પહેલા 8 વત્તા 9 અને વત્તા એ 3 કરે છે એટલે જવાબ કેટલો આવશે 20 આવશે પહેલા આ બંનેનો તમે સરવાળો કરો જો 8 વત્તા 9 વત્તા 3 8 ની અંદર 9 નાખો તો 1 2 3 4 5 6 7 8 9 તો 8 પછી 9 10 11 12 13 14 15 16 અને 17 કેટલા આવ્યા 17 થયા ને 8 ની અંદર આપણે આ 9 ઉમેર્યા તો કેટલા આવ્યા 17 આવ્યા હવે 17 ની અંદર તમે આ 3 ઉમેરો 1 2 3 8 ની અંદર તમે આ 9 ઉમેર્યા અને 17 થયા એ તમને ખબર હોવી જોઈએ તો કેટલા આવ્યા છે 3 આવ્યા 17 પછી 18 19 અને 20 તો જવાબ તમને 20 મળી ગયો ને 20 જવાબ તમને સરસ કેટલો જવાબ આવે છે 20 જવાબ આવ્યો કેટલો જવાબ આવ્યો 20 આવ્યો ને 8 વત્તા 9 વત્તા 3 કર્યા તો એને જવાબ એને શું મળે છે 20 જવાબ મળ્યો હવે અહીંયા જુઓ
શું આપ્યું છે એને, કેટલા જીવડા ખાવા છે. આ વખતે ગરોળી જીવડા ખાવા ચાર ખાનાનો ઉપયોગ પોતે કરે છે, પોતે ચાર ખાનામાં જવા માંગે છે. અહીંયા આપણે શું કર્યું હતું, ત્રણ ખાનાનો ઉપયોગ કર્યો, એક બે અને ત્રણ, એટલે કે ત્રણ ખાનાનો પોતે ઉપયોગ કરતી હતી અને એને 20 જીવડા ખાવા મળતા હતા. હવે પોતે છે ચાર ખાનાનો ઉપયોગ કરવા માંગે છે. કેટલા ખાનાનો? ચાર ખાનાનો. તો કેવી રીતના કરશું? આ બધા એ લખી નાખ્યો ને, ધ્યાનથી તમે સમજ્યા અને ભૂસીને હું હવે આ ચાર ખાના જે તમને જીવડા ખાવા છે ગરોળીના, એ કેવી રીતના ખાય છે એ તમને અહીંયા સમજાવું છું. કેટલા જીવડા ખાવા છે આ વખતે ગરોળીને? આ વખતે ગરોળીને જીવડા ખાવા ચાર ખાનામાં જાય છે. ચાર ખાનામાં જાય છે. હવે અહીંયા જુઓ, એને કેટલા જીવડા ખાવા છે? 18 જીવડા ખાવા છે. કેટલા જીવડા ખાવા છે? 18 જીવડા ખાવા માટે, 18 જીવડા ખાવા ગરોળી ક્યાં રસ્તે જાય છે? ક્યાં રસ્તે જાય છે? જો એને કેટલા ખાના કરવાના, પહેલા તો તમને સ્પષ્ટ ઉપર સૂચના આપી દીધી છે કે આ વખતે ગરોળીને જીવડા ખાવા ચાર ખાનામાં જાય છે. તમને એ સૂચના એ આપેલી છે, છે ને આપેલી? જો અહીંયા એમે અહીંયા લખી છે, પછી નીચે લખ્યું છે કે 18 જીવડા ખાવા ગરોળી ક્યાં રસ્તે જાય છે. રસ્તો એને અહીંયા જે આપેલો છે એમાંથી જ એને જવાનું છે. પણ આ વખતે એને અહીંયા આપણે ત્રણ ખાનાનો, એટલે કે ત્રણ કાણાનો ઉપયોગ એને કર્યો હતો રસ્તા જવા માટે. અહીંયા પોતે ચાર કાણાનો પોતે રસ્તો પસંદ કરે છે. કેટલા? ચાર. અને જીવડા એને કેટલા ખાવા છે? 18. એકડે આકડે 18 એને જીવડા ખાવા છે. હવે પોતે છે એ ક્યાં રસ્તે પોતે જશે એ આપણે અહીંયા જોવાનું છે. કેટલા એને જીવડા ખાવા છે? 18 જીવડા ખાવા છે. હવે અહીંયા તમે પાઠ્યપુસ્તકની અંદર જોવો, અહીંયા જે મેં આ કોઠો દોરેલો છે ને એની અંદર જોવો, આપણે ચાર કાણા છે એ ઓલરેડી અહીંયા દોરી નાખ્યા છે. હવે આપણે અહીંયા એની સંખ્યા લખવાની છે કે જેનો જવાબ આપણને 18 મળે છે. અને જીવડા 18 ખાવા એવું ગરોળીએ સ્પષ્ટ કહી દીધું છે કે મારે 18 જીવડા ખાવા છે. તો એના માટે આપણે એવી ચાર ખાનાના સંખ્યા લખવાની છે. અહીંયા પણ 18 છે, પણ અહીંયા કેટલા હતા? માત્ર ત્રણ જ ખાના હતા. કેટલા ખાના હતા? ત્રણ હતા. એક બે અને ત્રણ ખાના હતા. અહીંયા આપણે શું કરીશું? જો કેટલા કરીશું? 9 વત્તા, પહેલા તમને અહીંયા સમજાવું છું, કેટલા કરીશું? 9 વત્તા 8 કરીશું, 8 વત્તા 1 કરીશું અને 1 વત્તા શું કરીશું? 0 કરીશું. આ પણ તમે કરી શકો, 9 વત્તા 0, 0 વત્તા 1 અને 1 વત્તા તમે 8 પણ કરી શકો છો. જો અહીંયા કરો, 9 વત્તા 0, 0 વત્તા 1 અને વત્તા 8 કરો તો પણ તમને જવાબ કેટલો મળશે? 18 જ મળશે. સમજાણું ને કેટલો જવાબ મળશે? જવો કરો, 9 વત્તા 0 વત્તા 1 વત્તા 8 તો જવાબ શું મળે છે? 18 મળશે. 9 ની અંદર 0 નાખીએ એટલે શું આવે? 9 ના 9 વત્તે 9 ની અંદર તમે આ 1 નાખો એટલે કેટલા થશે? 10 થશે. 10 ની અંદર તમારે 8 નાખવાના છે. આંગળીના વેઢાથી શીખવાડું છું. 11 12 13 14 15 16 17 અને 18
વારંવાર કહું છું કે આપણે આ જે આંગળીઓ છે એમાં એક આંગળીમાં કેટલા વેઢા હોય છે? ત્રણ હોય છે. કેટલા હોય છે? ત્રણ હોય છે. આ ત્રણેય વેઢા આપણે જ્યારે ચાર આંગળી ત્રણ આંગળીના ગણીએ ત્યારે અહીંયા સુધી કેટલા થાય છે? 18 થાય છે. તો 18 આપણને મળ્યો જવાબ. 18 જીવડા ગરોળી પોતે ખાઈ ગઈ છે. નેક્સ્ટ નીચે જુઓ, બીજો છે દાખલો, એમાં પણ ગરોળીને જીવડા ખાવા માટે કેટલા જીવડા ખાવા છે? એને 12 જીવડા ખાવા છે. કેટલા જીવડા ખાવા છે? 12 જીવડા ખાવા ગરોળી ક્યાં રસ્તે જાય છે? ક્યાં રસ્તે પોતે જાય છે? હવે જુઓ તો આપણને ચાર ખાનાની ઉપર સ્પષ્ટ સૂચના લાવી દીધી છે કે ગરોળીને જીવડા ખાવા માટે ચાર રસ્તા એને પસંદ કરવાના છે. 1, 2, 3 અને 4. કેટલા જીવડા ખાવા છે? એને 12 જીવડા ખાવા છે. કેટલા જીવડા ખાવા છે? 12 જીવડા ખાવા છે. તો એના માટે આપણે શું કરીશું? જોવો અહીંયા 2 વત્તા 1, 1 વત્તા 0 અને 0 વત્તા તમે 9 કરો એટલે જવાબ કેટલો મળશે? આપણને 2 મળશે. તમે આમ પણ કરી શકો, 9 વત્તા 0, 0 વત્તા 1 અને 1 વત્તા 2 પણ તમે કરી શકો છો. જો હું કરું છું અહીંયા 9 વત્તા 0 વત્તા 1 અને વત્તા 2 એટલે કેટલા મળશે જવાબ? આપણને 12 મળશે. 9 ની અંદર તમે આ 1 ઉમેરો એટલે કેટલા થાય? 10 થાય. અને 10 ની અંદર તમે આ 2 ઉમેરો એટલે કેટલા થાય? 12. 9 વત્તા 0 1 વત્તા 2 એટલે કેટલો જવાબ મળશે તમને? 12 જવાબ મળશે. કેટલો જવાબ મળશે? 12 મળશે. સમજાણો ને? 9 ની અંદર 0 ઉમેર્યો એટલે 1 થયો, 1 નાખ્યા 9 ની અંદર એટલે 10 થયા. 10 ની અંદર તમે આ 2 આંગળીઓ નાખો એટલે 12 જવાબ તમને અહીંયા મળ્યો. મળ્યો ને 12? સરસ, સમજાઈ ગયું? જોવો અહીંયા 12 આપણે તમને લખેલા જ છે. આ એટલું છે એ આપણે ગરોળીનું, તમે જે આ આપણે કોઠો બનાવ્યો અને આ દાખલા પોતે કાણામાં જવા માટે પોતે આ રસ્તામાંથી કયો રસ્તો પસંદ કરે છે એ પણ મેં તમને લીટીઓ દ્વારા છે એ મેં અહીંયા કરાવેલું છે કે જેથી તમે સારી રીતે સમજાય. સમજ્યા ને? બાજુના પેજની અંદર જુઓ, જુઓ અહીંયા શું આપેલું, સોરી અહીંયા જુઓ શું આપ્યું છે. ઉપર સૂચના તમને આપેલી છે. શું સૂચના છે? સમીના અને સાદિક છાપ અને કાટના બોર્ડ પર બીજી રમત રમી રહ્યા છે. તેઓ બે પાસા નાખે છે અને અંક મેળવવા માટે તેમનો સરવાળો કરે છે. તમે પણ આ રમત રમી શકો છો. તમારો પાસો ફેંકો અને તમારા અંક લખો. ઘરે પહેલું કોણ પહોંચશે તે તમે જુઓ. આ બધા એ લખાઈ ગયું, સમજાઈ ગયું? અને જો હું ભૂસી નાખું છું હવે, કેટલા પાસા છે? એક બાજુ 6 પાસા તમને આપેલા છે, એક બાજુ 3 પાસા છે, એક બાજુ 2 પાસા છે અને એક બાજુ કેટલા પાસા છે? 5 પાસા છે. અહીંયા 4 પાસા. જો અહીંયા
તમને અહીંયા આપેલા છે છે ને આપેલા હમ પાસામાં તમારું કરવાનું હોય પાસું તો મારી પાસે છે નહીં તમારી પાસે ક્યારેક તમે સાપ સીડીને એવું રમતા હશો તો હશે આવું કૂકરું છે ને બધા પાસે ફરી વખત સૂચના વાંચીશું એટલે તમને સમજાય કે સમીના અને સાદિક છાપ અને કાટના બોર્ડ પર બીજી રમત રમી રહ્યા છે રૂપિયાનો સિક્કો મેં તમને શીખવાડ્યો હતો આગળના વિડીયોની અંદર એટલે કે દેખાડ્યો હતો મેં તમને અને સમજાવ્યું હતું પણ કે કાટ કોને કહેવાય છે અને છાપ કોને કહેવાય છે સમજાવ્યું હતું ને મેં તમને તેઓ બે પાસા નાખે છે અને અંક મેળવવા માટે તેમનો સરવાળો કરે છે દાખલા તરીકે એને પોતે કુકરું નાખ્યું અને પોતાને ચાર દાણા આવ્યા તો કેટલા થયા ચાર થયા ને સાદિકને ચાર થાય છે અને સમીના પોતે પાસા નાખે છે તો એને છ થાય છે છ પાસા એને આવે છે તો આ બંનેનું એને શું કરવાનું ચાર વત્તા છ આ બંનેનો પોતે સરવાળો કરે છે શું કરવાનું છે તેઓ બે પાસા નાખે છે અને અંક મેળવવા માટે તેમનો સરવાળો કરે છે ચારની અંદર છ નાખીએ તો કેટલા થાય દસ થાય કેટલા થાય દસ થાય ઘરે તમે પણ આ રમત રમી શકો છો તમારો પાસો ફેંકો અને તમારા અંક લખો ઘેર પહેલું કોણ પહોંચશે તે જુઓ આ કેટલા અંક છે જો અહીંયા આ કેટલા અંક છે બંને એ કુકરાના પાસા અહીંયા ફેંકેલા છે મેં એકની અંદર દોરેલું છે અહીંયા તમારે બાજુમાં બે કુકરા છે જુઓ છ દાણા થયા પછી છ ની અંદર ત્રણ નાખ્યા તો નવ થયા નવ ની અંદર બે નાખ્યા તો કેટલા થયા દસ અને અગિયાર પછી અહીંયા પાંચ છે પાંચ ની અંદર ત્રણ નાખ્યા તો આઠ થયા અને આઠ ની અંદર એક નાખ્યો તો કેટલા થયા નવ થયા આ બંને કુકરાનો સરવાળો કરવાનો છે આ અંક કેટલા છે અહીંયા ગણવાના છે અહીંથી શરૂ કરો પાસા પરના અંક અહીંયા કેટલા અંક આપેલા છે એ તમારે અહીંયા લખવાના છે શરૂઆત આપણે અહીંથી કરવાની છે જો પહેલો દાવ અને બીજો દાવ કે પહેલો દાવ કોણ લે છે આપણે કાંટ અને છાપ મેં તમને આગળ શીખવ્યું છે એ નાખીને એને ઉછાળીને છાપ જેને આવતી હોય એનો પ્રથમ વારો આવે કાંટ આવે એનો બીજો વારો આવે એવી રીતના અહીંયા સમીના અને સાદિક છે એ પોતે રમી રહ્યા છે બંનેના કુકરાનો સરવાળો કરીને એ પોતે જે જવાબ આવે કે એટલા ડગલા પોતાને આગળ ચાલવાનું છે તમારા મિત્રો સાથે તમારા ભાઈ બહેન સાથે તમે આવી રીતના છે આ રમતને રમી શકો છો રમશો ને બધા સાવ સરળ છે એકાદ વાર તમે આ કુકરાને નાખો પછી બીજો તમે વારો હોય એ નાખે એ બંનેનો એને સરવાળો કરવાનો છે જો નીચે અહીંયા સૂચના આપેલી છે કે આ નોંધ બાળકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા ચકાસણી માટે મદદરૂપ થઈ શકે દાખલા તરીકે ડાબા ખાનામાં સંખ્યા એકથી શરૂ કરીને તેમાં અંકો ઉમેરવાથી પછીથી જમણી બાજુની હારમાં પહોંચી જાય છે એ આપણે પાના નંબર જોવો અહીંયા 79 ઉપર તમને અહીંયા કોઠો આપેલો છે ને આ કોઠો આપેલો આ ડગલા આપણે આગળ મેં તમને કીધું હતું ને આ પણ તમારા મિત્રો સાથે તમારા ભાઈ બહેન સાથે મેં તમને રમવાનું કહ્યું હતું કે સિક્કો તમારે ઉછાળવાનો છે પછી એકલા ડગલા દાખલા તરીકે તમે કાટ અને છાપ આવી હોય તો છાપ હોય તો દસ ડગલા આગળ આપવાનું હાલવાનું અને કાટ હોય તો એક જ ડગલું માત્ર તમે આગળ હાલી શકો દાખલા તરીકે સમીના છે એ પોતે નવ પર ઊભી હોય અને પોતાને નાખ્યા હોય અને છાપ આવી હોય તો પોતાને આઠ ડગલા સોરી દસ ડગલા છે એ પોતે આગળ ચાલી શકે પછી તમારે નવનો અંક જે આપેલો હોય જો અહીંયા આપેલો છે એટલા ડગલા તમારે આગળ ચાલવાનું દસ ડગલા તમે ચાલો જો આ કોઠો અહીંયા આપેલો છે ને એ મેં તમને સમજાવ્યું હતું જે વિદ્યાર્થીને એકથી સો એકડ આવડે એ જ પોતે આ રમત છે એ રમી શકે સમજાણું બધાને અને ગણિતની અંદર આપણે જે આ ચેપ્ટર છે કેટલામું ચેપ્ટર આપણે હતું દસમું ચેપ્ટર આપણે ભણી રહ્યા હતા અમારા અંકો ઉમેરો એ અહીંયા પાઠ્યપુસ્તકમાં પૂરું થાય છે માત્ર પાઠ્યપુસ્તકની અંદર જ તે જો આ ચેપ્ટર છે એ આપણે અહીંયા પૂરું થાય છે સ્વાધ્યાય પોથીની અંદર બાકી છે એ આપણે આવતા પીરિયડની અંદર જોશું તો અહીંયા પાઠ્યપુસ્તકની અંદર દસમું ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ સમજાઈ ગયું બધાને જેને હજી આપણે જે ગરોળીનું કોઠો દ્વારા જે સમજ્યા હતા એ બાળકને નથી વિદ્યાર્થીને નથી સમજાણું
તો એ સ્વાધ્યાય પોથીની અંદર ઘણા બધા એવા ઉદાહરણ આપેલા છે એ જ્યારે આપણે જોશું નેક્સ્ટ વિડિયાની અંદર ત્યારે એની અંદર પણ આપણે સમજી લઈશું સમજાય છે ને બધાને તો આજનો વિડિયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ